नखत्राणा खाते हिंदू युवा संगठन द्वारा समस्त सनातन हिंदू स्नेहमिलन योजायु अने सौने राम राम करवामां आव्या। नखत्राणा तालुका हिंदू सनातन समाजनुं स्नेहमिलन योजवामां आव्युं हतुं, जेमां तालुकाभरमांथी विविध धार्मिक संतो सामाजिक राजकीय आगेवानोनी उपस्थितिमां आ स्नेहमिलननुं आयोजन करवामां आव्युं हतुं। आ प्रसंगे राष्ट्रीय हिंदू युवा संगठनना अध्यक्ष रघुवीरसिंह जाडेजाए तमाम हिंदू समाजना भाईओ बहेनोने नवा वर्षना राम राम कर्या हता। आ वेळाए मथल गुरुकुळना महंत अजितेन्द्र स्वामीए वर्ण व्यवस्था अने जातिना वाड़ा छोड़ी हिंदू समाजने एक रहेवा आह्वान कर्युं हतुं। रामेश्वर आश्रमना महंत मोहनदासजी महाराज, हिंदू युवा संगठनना महिला मंडळना प्रमुख मित्तलबेन पटेल, हरिभाई आहिर, प्रकाशभाई गोर, पीयूष रयाणी, इंद्रसिंहजी सोढा, नखत्राणाना सरपंच चंदनसिंह राठौड़, ममूभाई रबारी, विक्रमसिंह सोढा, गौतम भादानी, लखनभाई रबारी, भूपेशभाई भगत, तेमज कच्छभरना तमाम तालुकाना हिंदू युवा संगठनना प्रमुखो होदेदारो जोड़ाया हता अने सौने राम राम कर्या हता। स्टोरी बाय पंकज कबीरा, मासापुरा न्यूज, नखत्राणा, कच्छ। हिंदू युवा संगठन साथे जोड़ाईने अमे घणुं बधुं जाण्युं छे अने આપણી દરેક દીકરીઓને અમે હિન્દુ યુવા નારી સંગઠન તરફથી અપીલ કરીએ છીએ કે અમારી સાથે જોડાઓ અને એક જાગૃતિના પંથ સાથે જોડાઈએ અને જે આજે અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં જે જરૂરિયાત લાગે છે આપને કે હિન્દુ દીકરીઓ દરેક અલગ અલગ લવ જેહાદના કે ગમે કિસ્સામાં ફસાઈ જાય છે, કોઈક કામની લાલચથી કે કોઈ એવા કિસ્સાઓમાં પણ સામે આવે છે કે જેના લીધે દીકરીઓ ફસાઈ જાય છે, તો એવા દરેક કિસ્સાઓથી બચવા માટે અને એક પથ મળી રહે આપણે હિન્દુત્વ માટેનો અને જ્યાં આપણે કોઈક ખુલીને વાત કરી શકીએ તો એવા પથ સાથે જોડાઈએ અને કોઈને પણ કોઈ જાતની સમસ્યા હોય તો આપણે આ હિન્દુ યુવા સંગઠન સાથે જોડાઈએ અને દરેક ભાઈઓ સાથે સંપર્કમાં તથા અમારા સાથે સંપર્કમાં રહી અને આવી પરિસ્થિતિઓને નષ્ટ કરવા માટે હિન્દુ યુવા સંગઠન સાથે જોડાઈએ અને આજે નખત્રાણામાં સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હિન્દુ યુવા સંગઠન તરફથી। એ સ્નેહમિલનનો કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે આપણે સૌ સાથે જોડાઈએ, દરેક પ્રદેશની જગ્યાએ દરેક અલગ અલગ તાલુકા વાઇઝ અને દરેક કચ્છને આખું સાથે એક સાથે સંગઠિત કરવા માટે આવા સ્નેહમિલનો કરવામાં આવે છે અને આ સ્નેહમિલનોથી સૌથી મોટો ફાયદો એવો થાય છે કે દરેક વ્યક્તિને પોતાની જે ઈચ્છા છે, જે તકલીફ છે, એ મુક્ત મને વર્ણવી શકે છે અને એક સ્ટેજ મળે છે, તો આવા સંગઠનો સાથે આપણે નિર્ભયતાનો એક અનુભવ કરી શકીએ છીએ। તો આવી દીકરીઓ જે સાથે બારે ભણે છે, કામ કરે છે અથવા કોઈ જિજ્ઞાસુ છે તો અમારી સાથે ચોક્કસપણે જોડાય અને જે આ વિચાર સાથે સહમત છે કે હિન્દુત્વ માટે જીવનમાં કંઈક કરી લેવું છે, તો એવા વિચારો સાથે જે દીકરીઓ અમારી સાથે જોડાશે એને અમે અહીંથી આહ્વાન કરું છું। જય શ્રીરામ। આજે નખત્રાણા હિન્દુ યુવા સંગઠન દ્વારા સમસ્ત સનાતન હિન્દુ સમાજનું સ્નેહમિલનનું આયોજન કરેલું હતું। સ્નેહમિલન એટલા માટે કે જ્ઞાતિઓના સ્નેહમિલન ઘણા થાય છે પણ હિન્દુ સમાજને જો મજબૂત કરવું હશે તો સર્વ સમાજના સ્નેહમિલનો કરવા પડશે, કારણ કે જ્યાર સુધી આપણે એક છત નીચે આપણા વિચારોનું આદાન પ્રદાન નહીં કરીએ અને જ્યાર સુધી આપણે એક પંગતમાં હિન્દુ તરીકે જમતા નહીં શીખીએ ત્યાર સુધી ભારતને મજબૂત કરવાની કે ભારતને વિશ્વગુરુ બનાવવાની બધી જ વાતો પોકળ છે, કારણ કે જ્યાર સુધી ભારતની ઇનર સ્ટ્રેન્થ, અંદરની જે આપણી શક્તિ છે એ હિન્દુ સમાજ છે, જ્યાર સુધી હિન્દુ સમાજ મજબૂત ન થાય ત્યાર સુધી ભારત ક્યારે પણ વિશ્વગુરુ ન બની શકે। તો ભારતને વિશ્વગુરુ બનાવવા માટે, ભારતને અખંડ બનાવવા માટે હિન્દુ યુવા સંગઠન દ્વારા કચ્છના દરેકે દરેક તાલુકામાં સર્વ હિન્દુ સમાજના આવા સ્નેહમિલનો કરવામાં આવે છે। માંડવીથી શરૂઆત કરવામાં આવી, ત્યારબાદ લખપત, ત્યારબાદ ગાંધીધામ, અંજાર, મુંદ્રા અને ત્યાર પછી આ નખત્રાણાનું સ્નેહમિલન છે અને એમાં વિપુલ પ્રમાણમાં યુવા વર્ગ, સામાજિક અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓએ જોડાઈ અને જે હિન્દુ યુવા સંગઠનનો સંકલ્પ છે કે મજબૂત હિન્દુ સમાજ, સફળતાપૂર્વક આ કાર્યક્રમને સંપન્ન કર્યો હતો।